વચનામૃત ગઢડા મધ્યનું છઠ્ઠું, હુંડીનું, ચિત્તના સ્વભાવનું. તારીખ 6/8/1821 સોમવાર. સંક્ષિપ્ત સાર. પહેલો, મોટા પુરુષોએ શાસ્ત્રોમાં જે વિધિ નિષેધરૂપ ધર્મ બતાવ્યો છે તે સત્ય છે, તે પ્રમાણે વર્તનારનું અંત્ય કલ્યાણ થાય છે. સાર બીજો, મોટા પુરુષના વચનમાં વિશ્વાસ નથી તે નાસ્તિક અને મહાપાપી છે. ત્રીજો, ચિત્તમાં સારું મળું જે ચિંતવે તે દેખાય, તેથી જ્ઞાની પામી નહીં ને પોતાને ચિત્તથી જુદો આત્મા માની સદા આનંદમાં રહી ભજન કરવું. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંવત 1878ના શ્રાવણ સુધી અષ્ટમીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્ય દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિર આગળ વેદી ઉપર વિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી ને પરમહંસ તાલ મૃદંગ લઈને કીર્તન ગાવતા હતા. પછી શ્રીજી મહારાજે કહ્યું છે, કીર્તન રાખો, હવે ભગવદ્ વાર્તા કરીએ. પછી સર્વે મુનિ હાથ જોડીને બેઠા. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, આ સંસારમાં કેટલાક યવન સરખા જીવ હોય તે એમ કહે છે જે ગંગાજીનું પાણી ને બીજું પાણી એ બે સરખા જણાય છે અને શાલગ્રામ ને બીજા પાણા તે સરખા જણાય છે અને તેમજ તુલસી ને બીજા ઝાડ તે સરખા જણાય છે અને બ્રાહ્મણ ને શુદ્ર તે પણ સરખા જણાય છે અને ઠાકોરજીની પ્રસાદીનું અન્ન ને બીજું અન્ન તે બે સરખા જણાય છે અને એકાદશીને દિવસ ભૂખ્યા રહ્યા ને બીજે દિવસ ભૂખ્યા રહ્યા એ બે સરખા જણાય છે અને સાધુ અને અસાધુ એ બે સરખા જણાય છે. તે માટે આ વિધિ નિષેધનો જે વિભાગ તે મોટા પુરુષ કહેવાયા તેણે શા સારું શાસ્ત્રમાં કહ્યો હશે એમ દુષ્ટમતીવાળા જે જીવ છે તે કહે છે. માટે સર્વસંતને અમે આ પ્રશ્ન પૂછીએ છીએ, જે એ વિધિ નિષેધનો વિભાગ મોટા પુરુષે શાસ્ત્રમાં કહ્યો છે તે સાચો છે કે કલ્પિત છે? તે પ્રશ્નનો ઉત્તર નાના નાના પરમહંસ હોય તે કરો. પછી નાના નાના પરમહંસ હતા તે બોલ્યા છે, વિધિ નિષેધનો ભેદ સત્ય છે અને એમ ન હોય તો સ્વર્ગ નરક કેને માથે કહેવાય? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, નાના છે પણ સારી દિશ ઉપર સમજે છે. એમ કહીને શ્રીજી મહારાજે એનો ઉત્તર કરવા માંડ્યો છે, મોટા પુરુષે જે શાસ્ત્રમાં પ્રતિપાદન કર્યું છે તે સર્વે સત્ય છે. ત્યાં દ્રષ્ટાંત છે, જેમ કોઈક મોટો શાહુકાર હોય ને તે કોઈને હુંડી લખી આપે ત્યારે કાગળમાં તો એકે રૂપિયો જણાતો નથી, પણ રૂપિયા સાચા છે. તે જ્યારે હુંડી જે શાહુકારની ઉપર લખી હોય તેને આપે ત્યારે એ હુંડીમાંથી જ રૂપિયાનો ઢગલો થાય છે. તેમ મોટા પુરુષની આજ્ઞાએ કરીને જે ધર્મ પાળે ત્યારે હમણાં તો કાંઈ વિધિ નિષેધમાં વિશેષ જણાતું નથી, પણ અંતે મોટા પુરુષની આજ્ઞા પાળનારાનું કલ્યાણ થાય છે જેમ હુંડીમાંથી રૂપિયા નિસરે છે તેમ. અને જે સમર્થ શાહુકારે હુંડી લખી હોય અને તેનો વિશ્વાસ ન કરે તેને મૂર્ખ જાણવો અને તેને તે શાહુકારના પ્રતાપની ખબર જ નથી. તેમ નારદ, સંકાદિક, વ્યાસ, વાલ્મીક ઇત્યાદિક જે મોટા પુરુષ તેના વચનનો જેને વિશ્વાસ નથી તેને નાસ્તિક જાણવો ને મહાપાપિષ્ઠ જાણવો. અને વળી જે નાસ્તિકમતીવાળા હોય તેને એમ સમજાય છે જે બીજા પાણામાં ને ઠાકોરજીની મૂર્તિમાં શો ફેર છે, સર્વે પાણા એક સરખા છે અને પરણેલી સ્ત્રી ને ન પરણેલી સ્ત્રી તેમાં શો ફેર છે, સર્વે સ્ત્રી સરખી છે અને ઘરની સ્ત્રી ને મા બેન તેમાં શો ફેર છે, સર્વેનો સરખો જ આકાર છે અને રામકૃષ્ણાદિક જે ભગવાનની મૂર્તિઓ તે પણ સર્વે મનુષ્ય જેવી છે. માટે અધિક ન્યૂન ભાવ તો માણસે કલ્પીને ઉભો કર્યો છે, પણ શું કરીએ, માણસ ભેળું રહેવું તે માણસની હાઈ હા કહી જોઈએ, પણ વિધિ નિષેધનો માર્ગ છે તે ખોટો છે એમ પાપી એવા જે નાસ્તિક તે પોતાના મનમાં સમજે છે. માટે જેની આવી જાતની બોલી સાંભળીએ તેને પાપિષ્ઠ જાણવો ને નાસ્તિક જાણવો અને એને ચાંડાળ જાણીને એનો કોઈ પ્રકારે સંગ રાખવો નહીં. અને વળી શ્રીજી મહારાજે બીજી વાર્તા કરી છે, મનુષ્ય માત્રનું ચિત્ત કેવું છે તો જેમ મધ હોય અથવા ગોળ, સાકર, ખાંડ તેનું ઘાટું પાણી હોય તે સરખું છે. તે મધમાં કે ગોળ સાકર ખાંડના પાણીમાં માખી કીડી મકોડો જે આવે તે ચોંટી રહે અને મનુષ્ય જો આંગળી અડાડે તો માણસની આંગળીએ પણ ચોંટી જાય. તેમ ચિત્તનો સ્વભાવ એવો છે જે જે પદાર્થ સાંભળે તે પદાર્થમાં ચોંટી જાય છે.
તેજો પથ્થરો તથા કચરો તથા કૂતરાનો મળ એ આદિ જે નકારી વસ્તુ હોય તેમાં તો લેશ માત્ર સુખ નથી, તો પણ એ નકારી વસ્તુમાં પણ ચિત્ત વળગે છે અને તે સાંભળી આવ્યું હોય તો તેનું પણ ચિંતન કરે છે, એવો એનો વળગવાનો સ્વભાવ છે। જેમ મોટું કાચનું દર્પણ હોય તેમાં મોટા સાધુ આવે તો તેનું પણ પ્રતિબિંબ દેખાય, તથા કૂતરા ગધેડા ચાંડાળ આદિ જે આવ્યા હોય તો તેનું પણ પ્રતિબિંબ તેમ જ દેખાય, તેમ ચિત્તને વિશે અતિ નિર્મળપણું છે, તે જે પદાર્થ સાંભળે તે દેખાય આવે છે, એમાં સારા નરસાનો કાંઈ મેળ નથી। માટે જે મુમુક્ષુ હોય તેને એમ ન વિચારવું જે મારે વૈરાગ નથી, તે માટે સ્ત્રીયાદિક પદાર્થ મારા ચિત્તમાં સ્ફુરે છે। એ તો જે વૈરાગવાન હોય તેના ચિત્તમાં પણ જે સમયે જે પદાર્થ આવ્યું તે સહેજે સ્ફુરી આવે છે। માટે વૈરાગ્ય અવૈરાગ્યનું કાંઈ કારણ નથી, એ તો ચિત્તનો સ્વભાવ જ એવો છે, જે ભલું અથવા ભૂંડું સાંભળ્યું તેને ચિંતવે, અને જ્યારે જે પદાર્થનું ચિંતન કરે ત્યારે તે પદાર્થ જેમ દર્પણમાં દેખાય આવે તેમ દેખાય આવે। તે માટે એમ જાણવું જે હું તો એ ચિત્ત થકી જુદો છું અને હું તો એનો જોનારો આત્મા છું, એમ જાણીને ચિત્તના સારા ભૂંડા ઘાટે કરીને જ્ઞાની પામવી નહીં, પોતાને ચિત્ત થકી જુદો જાણીને ભગવાનનું ભજન કરવું અને સદા આનંદમાં રહેવું। ઇતિવચનામૃતમ ગઢડા મધ્યનું છઠ્ઠું થયું।